bigai dur va nu nu okre ek ji puje ke ache shubh ani shat karwani ho ji nu puje hello karam che utem kare che tere le che ane ane ri to karta hoy che shu ane che shu kunti karno mahavishe ઉમટી પડે છે મથક હિમાલયમાં પ્રદાન છે મંત્ર સિદ્ધિ પ્રદાન કરે છે હિંમત નગર થી શ્રદ્ધાળુઓ છે એ પૂર્ણ થી મંદિર સાથે યજમાન ભગવાન અને સર્વ મનોકામ વિદ્યા બુદ્ધિ ગણવામાં આવે છે કરી હતી લોકો મોટી સંખ્યા અહીં મંદિર બંધાવ્યું મંદિરનું નિર્માણ જોવા મળે છે સુખ અને શાંતિ ઉતરો થાય છે તે પોતાની રોજગારી મેળવી શક્યા છે લોકો માને છે અને તેથી જ માત્ર ગણપતિ ચતુર્થી દિવસે સંપન્ન તરીકે સ્વીકૃતિ ગણપતિ પણ કહેવાયા છે તેઓ સિદ્ધિ છે ધર્મલોકો જેમ શંખ સીપલા વગેરે વસ્તુ આપણને પ્રાપ્ત થાય તે રીતે ગોમતી ચક્ર પણ પ્રાપ્ત થાય છે ગોમતી ચક્ર માનવ જીવન માટે એ અમૂલ્ય ગણાય છે વર્તન રૂપ ગણાય છે કે ઈશ્વર રૂપ ગણાય છે
કથને ઉપયોગી ગણીએ છીએ, પવિત્ર ગણીએ છીએ, તેવી જ રીતે ગોમતી ચક્રને પણ ખૂબ જ પવિત્ર અને પ્રભાવશાળી ગણવામાં આવે છે. કારણ કે ગોમતી ચક્ર અને તેના ઉપયોગ આપણને મળે છે. વિધવાનો પાસેથી જુદા આપણને જાણવા મળે છે. ગોમતી ચક્ર આપણા જીવનમાં અને કેવી રીતે ઉપયોગી છે વસ્તુ એમના અથવા કોઈ સાહિત્યમાંથી પણ આપણને પ્રાપ્ત થતું હોય છે. એ છે કે ગોમતી ચક્ર વીંટી બનાવી અને તમે આંગળીમાં ધારણ કરી શકો છો. તારું મન જે છે એ સ્થિર રહે. લોકોને કઈ પણ વિચારોનો પ્રભાવ વધુ રહેતો હોય, મનમાં ઉદ્વેગ પણ અસર રહેતો હોય અથવા ઉત્તમ વખતે ફરીથી નકારાત્મક વિચારો આવતા હોય, લોકો જો ગોમતી ચક્રને વીંટીમાં ધારણ કરી અને જમણા હાથની આંગળીમાં પહેરે ને તો પણ એને આ પ્રકારની પરિસ્થિતિમાં રાહત થાય છે, એકાગ્રતા પણ વધે છે. એટલે કે ઘણી વખત કામકાજમાં એકાગ્રતા વધારવી હોય ને તો પણ લોકો ગોમતી ચક્ર ધારણ કરતા હોય છે. એ જ રીતે જમણા હાથની ત્રીજી આંગળીમાં પણ ઘણા લોકોને ગોમતી ચક્ર ધારણ કરતા હોય. વ્યક્તિ બને તમે એક રાખો તેનો શુક્ર. ગુરુ પુષ્ણ ગોમતી ચક્ર પેટી ધનની વૃદ્ધિ છે. તમે રૂમ
રાખો, તમે તમને ચક્ર ગુમતી ચક્ર છે, ગુમતી ચક્ર વિશેષ પૂજાને તમે પૂજન કરો ને એ છે. ગોમતી ચક્ર હંમેશા ચંદ્રિત છે. સુખની